हेलो, गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज आप प्रकरण नंबर 13 एम पेलो पार्ट जुशु। आग के आप शाटे मंदा पड़े छे, बराबर क्या कारणोंसर आप बीमार पड़े छे, शा कारण आप अलग अलग प्रकार रोगों थे। तो आप सामान्य रीते विचारी तो आप बधा एवं विचारता हो अमुक वसी खोराक खावा बीमार पड़ता हो, अथवा तो खोराकनी अंदर एवं कोई वस्तु अथवा तो कोई जीवात के कहीं आ जाए तो आप बीमार पड़ता हो, बराबर माखी मच्छरवाड़ू पड़ेलू के दिवस पड़ेलू ढाका वगरन खाई तो आप बीमार पड़े। एना सिवायना घणा बधा कारणों होय के जेना कुदरती कारणों अथवा तो आपणी आजूबाजूनी भौतिक अवस्था एमना कारणे पण आपणे बीमार पड़ीए छे। एवुं नथी के आवो वासी खोराक ने ए खावाथी ज खाली बीमार पड़ीए, बराबर। पण कोई बीमार व्यक्तिना कॉन्टेक्टमां आवीए तो चेपी रोग छे, बराबर, ए बधुं पण आपणे थई शके। अथवा तो खोराकनी साथे साथे पाणी छे ए पण छे क्लीन न होय, ચોખ્ખું ન હોય, શુદ્ધ ન હોય તો એના કારણે પણ આપણે છે એ બીમાર પડી શકીએ છીએ। તો ચાલો આપણે આ પ્રકરણની અંદર આગળ જોઈએ। પ્રવૃત્તિ નંબર 13.1 કે પ્રકરણ નંબર 13ની પ્રવૃત્તિ 1 શું કહે છે કે આપણે લાતુર, ભુજ, કાશ્મીર વગેરેમાં આવેલા ધરતીકંપ કે ભૂકંપ વિશે કે તટવર્તી પ્રદેશોને અસર પહોંચાડવાવાળા ચક્રવાત વિશે સાંભળેલું જ હશે કે આ બધા છે અલગ અલગ પ્લેસના નામ આપ્યા સ્થળના કે આ બધી જગ્યા એવી છે કે જ્યાં છે ઘણી વખત છે ચક્રવાત। ચક્રવાત એટલે તમને ખ્યાલ જ હશે કે વાવાઝોડું હોય, બરાબર, એ કુદરતી રીતે છે દરિયાની અંદર આવે અને ધોરણ 7ની અંદર આ ચક્રવાત એટલે શું સમજી ગયા હતા કે વંટોળ જેવું છે પાણીની અંદર આવે એને આપણે ચક્રવાત કહીએ। તો આ જેટલી આપણે પ્લેસ બતાવી છે, બરાબર, એવી જગ્યાએ ભૂકંપ આવેલો છે અથવા તો ધરતીકંપ અથવા તો એવા તટવર્તી જે કોઈ પ્રદેશો છે પહાડી એમની અંદર આ ચક્રવાત ને બધું છે એના હિસાબે ઘણી બધી ઇફેક્ટ અસરો થયેલી જોવા મળે છે। જો આવી વિપત્તિઓ આપણી આજુબાજુ થયેલી હોય તો કલ્પના કરો કે લોકોના સ્વાસ્થ્ય પર કેવા પ્રકારની અસર થયેલી હશે કે આ બધી પરિસ્થિતિની અંદર આ બધા લોકો છે ત્યાંના રહેવાવાળા એને કુદરતી રીતે તો છે બધી વસ્તુ એની અન્યથી છે જતી રહી હશે, બરાબર, ભાંગી તૂટી ગઈ હશે, ઘણા બધા છે એ મૃત્યુ પણ પામ્યા છે અને ઘણા બધા લોકો છે એ છે બીમાર પડ્યા છે શારીરિક રીતે, બરાબર। તો શારીરિક રીતે બીમાર પડ્યા તો એમની અંદર પણ માંદા પડવાનો આ એક સંભાવના રહી શકે। બીજા નંબરનું કીધું કે આવી વિપત્તિઓ વાસ્તવમાં થવાને લીધે તે સમયે આપણા પર કઈ અસરો પહોંચી હશે, એક તો મેન્ટલી બધા બી જાય, આવું થાય ત્યારે મેન્ટલી બધા બી જાય, બરાબર, માનસિક રીતે તાણ અનુભવે કે આ કેવું થયું, અમારી સાથે શા માટે આવું થયું અને અમારું કાંઈ ન બચ્યું, કોઈ આર્થિક પરિસ્થિતિ સાવ ખરાબ થઈ ગઈ, કોઈક માણસના છે ફેમિલીમાંથી ઘણા બધા માણસો છે મૃત્યુ પામી જાય, કોઈ એક એક માણસ જ જીવતા રહીએ એવું બને ત્યારે છે માણસ અંદરથી તૂટી પડે, માનસિક રીતે, બરાબર, ભૌતિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે, બધી રીતે એ તૂટી રહે છે। એટલા માટે ત્યારે એ શું થાય છે અંદરથી બીમાર પડી જાય છે, માનસિક રીતે માંદો પડી જાય છે। વિપત્તિના આવ્યા પછી કેટલા સમય સુધી વિભિન્ન પ્રકારની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન થતી રહેશે કે વિપત્તિ આવી જાય પછી આપણે અલગ અલગ પ્રકારની છે હેલ્થને લગતી સ્વાસ્થ્યને લગતી ઘણી સમસ્યાઓ છે ઉત્પન્ન થતી રહી, આ થયું, ઓલું થયું, બરાબર, ઘણા બધા લોકો છે જખમી થયા હોય છે એ બધું। પહેલી પરિસ્થિતિમાં એટલે કે વિપત્તિના સમય સ્વાસ્થ્ય પર શું અસર પડે છે અને બીજી પરિસ્થિતિમાં વિપત્તિના સમય પછી સ્વાસ્થ્ય સંબંધિત કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે। જ્યારે વિપત્તિ આવવાની હોય એની પહેલાં આપણે આગાહી આપી દેવામાં આવે કે 2 દિવસની અંદર તમારો સામાનને બધો છે સંકેલી લેજો અથવાથી આ દરિયાની નજીકના જે નીચાણવાળા વિસ્તારની અંદર રહેતા હોય તો એ જગ્યા ખાલી કરી દેશો કારણ કે ત્યાં છે એ ચક્રવાત, વાવાઝોડું અથવા તો આ ભૂકંપનીને એની છે ધરતીકંપનીને જે અસર છે વધારે જણાવવાની છે, બરાબર। સામાન્ય રીતે આપણે પહેલાંથી અગાઉથી જાણકારી આપી દેતા હોય આગાહી હવામાન ખાતાવાળા હોય તો ત્યારે છે લોકોના માઇન્ડમાં મગજની અંદર માનસિક રીતે છે ને તાણ અનુભવે કે ઓહ હવે આપણે ક્યાં જઈશું, શું કરશું, અહીંયા એટલું બધું થશે, નુકસાન આપણું બધું પડી જશે। હમણાં જ તમને ખ્યાલ છે કે છેલ્લે છે એવું વાવાઝોડું નહીં હોતું તો ગીર બાજુ જે સોમનાથ, વેરાવળ ને જૂનાગઢ બાજુના છે એ લોકોને આપણે કેમ આ બાજુ મગફળી છે, કપાસ છે એના ઉપર જીવન હોય એમ એ બાજુના લોકો છે એ કેરીની
આંબાની ખેતી કરતા હોય, બરાબર, તો એને આખું ખેતર છે એટલા જેટલા વીઘાની જમીન હોય એમાં બધા એના આંબા વાવેલા હોય, અને કેરી છે એમાં સારી એવી રીતે આવેલી હોય, અને આવા આવા ભૂકંપથી અથવા તો કોઈ આવા વાવાઝોડાથી બધી જ કેરીઓ ખરી જાય, એ એના પરિપક્વ સમય પહેલાં જ પાકવાની હોય અથવા તો જ્યારે તોડવાની હોય એની પહેલાં જ ખરી જાય છે અને બધી કેરીઓ ખરાબ થઈ જાય, તો તમે ઇમેજિન કરી શકો કે એ લોકો પર કેવી વીતતી હોય, બરાબર. એનું બધી વસ્તુ છે એ નાશ થઈ જાય, એનું જે કંઈ હોય એ બધું એ આંબામાં જ હતું. તો એના આખા વર્ષની મોસમ છે એ જેટલી રાહ જોતા હતા કે આ વર્ષે આપણે આટલા કેટલા લાખની છે, કેટલા આટલા હજારની મોસમ થશે, એ બધા ઉપર એનું પાણી ફરી જાય. તો આવી અસરો છે એ કોના હિસાબે થાય છે? તો કે આ કુદરતી આફતોના હિસાબે. આ પ્રવૃત્તિ દરમિયાન આપણને એ અનુભવ થાય છે કે માનવ સમુદાયમાં સ્વાસ્થ્ય તેમજ રોગ એક જટિલ સમસ્યા છે. આપણે બધાને જીવન જીવવા માટે બધાને ખોરાકની જરૂર હોય, બરાબર, પણ ધ્યાન એક રાખવાનું કે આપણું સ્વાસ્થ્ય છે એ જળવાઈ રહેવું જોઈએ, સારી રીતે રહેવું જોઈએ, બરાબર. કે રોગ ને સ્વાસ્થ્ય આપણું બંને છે એક જટિલ સમસ્યા છે. કેવી રીતે આપણા સ્વાસ્થ્યને આપણે જાળવી રાખવું એ આપણા હાથમાં છે, જેના માટે એકબીજાને સંબંધિત અનેક કારકો એટલે કે ઘટકો જવાબદાર છે. આપણે એ પણ અનુભવી શકીએ છીએ કે સ્વાસ્થ્ય અને રોગનો અર્થ તે સ્વયં જ ખૂબ જટિલ છે. જ્યારે આપણે પૂછીએ છીએ કે માંદા પડવાનું કારણ શું છે અને તેને કેવી રીતે રોકી શકાય, તો આપણે તેઓની પૂર્ણ ધારણાઓનો અર્થ સમજવો પડશે. આપણે એવું વિચારીએ કે માંદા પડવાનું કારણ શું હોઈ શકે. ઘણી વખત ઉલટી કે ઝાડા કોઈને થઈ જતા હોય ને ડાયેરિયા, તો એમ કે શું ખાવામાં કંઈ આવી ગયું હતું તમને, શું જમ્યું હતું તમે ગઈકાલ રાતે, બહુ આવા ચોમાસાનું કે આવા વાતાવરણનું બહુ ઠંડુ જમવાનું નહીં, ઠંડુ જમવાના હિસાબે કે આવું કરવાથી કોલેરા અથવા તો ડાયેરિયા કે ઉલટી થઈ શકે છે, બરાબર. આ બધી વસ્તુ છે આપણે સાંભળવા મળતી હોય, શા કારણે, પૂર્વધારણા ઉપર, કે આપણા જે મમ્મી હોય અથવા તો ઘરના વડીલો હોય એના ઉપરથી આપણે કહેતા હોય કે તમે જો બેટા આવું કાવું ખોરાક ખાધો હોય અથવા તમે બહારે કંઈ વસ્તુ ખાવા ગયા હોટેલમાં કે તો ત્યારે કંઈ વાસી સંભાર કે એવું કંઈ હતું નહીં જે તમે ખાઈ લીધું, બરાબર. આવી ધારણાઓ ઉપરથી આપણે સમજ પડે કે મને છે આ બીમારી અથવા તો આ બીમાર છે, આ રોગ છે ક્યાંથી આવ્યો છે. આપણે જાણીએ છીએ કે કોષ એ સજીવોનો પાયાનો એકમ છે, સમજી ગયા હતા અથવા તો આગળના ચેપ્ટરની અંદર તમે સમજશો, પાંચમા ચેપ્ટરની અંદર, કે આપણું શરીર છે, બરાબર, શરીર છે એ શેનું બનેલું છે, કોષનું. કોષો ભેગા થઈને પછી બને છે પેશી, અને પેશીઓ ભેગી થઈને બને અંગ, અને અંગ આખું અંગતંત્ર ભેગું બનીને માનવનું શરીર છે એ બનતું હતું. તો આપણે જાણીએ છીએ કે કોષ એ સજીવનો પાયાનો એકમ છે. નાનામાં નાનો કોઈ એકમ હોય સજીવ શરીરનો તો કયો છે? એક કોષ. તો કોષો વિભિન્ન પ્રકારના રાસાયણિક પદાર્થો જેવા કે પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ વગેરેથી બનેલા હોય છે. આ કોષો છે આપણા શરીરની અંદર, આપણું આખું શરીર જ છે એ કોષનું બનેલું હોય, અને એ કોષો છે એ કેવા કેવા પ્રકારના પદાર્થો ધરાવે છે? તો કે પ્રોટીન ધરાવે, કાર્બોદિત, ચરબી કે લિપિડ વગેરેથી બનેલા હોય છે, બરાબર. આ કોષો, આ ક્વેશ્ચન પૂછાઈ શકે તમારા માટે કે કોષો છે એ કયા રાસાયણિક પદાર્થોના બનેલા છે, તો આપણે એમાં લખી શકીએ પ્રોટીન, કાર્બોદિત, ચરબી કે લિપિડ. જો કે તે સ્થાયી લાગે છે પરંતુ તેઓ ખૂબ જ સક્રિય હોય છે, તેઓમાં કોઈ ને કોઈ ક્રિયા હંમેશા થતી રહેતી હોય છે. કોષો એક સ્થળેથી બીજા સ્થળે ગતિશીલ રહેતા હોય છે ત્યાં સુધી કે જે કોષોમાં ગતિ હોતી નથી તેઓ પણ કોઈ ને કોઈ સમારકામનું કાર્ય કરે છે. તમને એવું લાગે કે આપણા શરીરની અંદરના બધા અંગો છે જે ધબકતા અથવા તો ઓલા દેખાય છે એ જ કામ કરે છે, બાકીના બધા છે એ કંઈ કામ કરતા નથી, તો એ ખોટી વસ્તુ છે. કોષો છે એ ક્યારેય સ્થાયી હોતા નથી. શું કરે છે? સક્રિય, એક્ટિવ રહે છે, હંમેશા એક જગ્યાએથી બીજી જગ્યાએ, એટલે કે એક કામથી બીજું કામને એવું જ કામ કરતા રહેતા હોય છે. નવા કોષો નિર્માણ પામતા રહે છે ને આપણા અંગો અથવા પેશીઓમાં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે. કોષ છે એક કોષ બીજા કોષ સાથે મળી અને એમાંથી પેશી બનાવે, પેશીઓ ભેગી થઈને અંગ બનાવે, અંગ ભેગા થઈને અંગતંત્ર, એમાંથી આખું શરીર બને, બરાબર, સજીવ શરીર બને. તો એવી જ રીતે છે આ કોષો છે એ છાનામુના બેસતા નથી, એક્ટિવ હોય, એક જગ્યાએથી બીજી જગ્યાએ નવા નવા કોષો છે બનાવતા જ રહે, બનાવતા જ રહે, બનાવતા જ રહે, દિવસે ને દિવસે છે એ નવા કોષો નિર્માણ કરે છે. તો આપણા અંગો અથવા પેશીઓ માં ઘણી બધી વિશિષ્ટ ક્રિયાઓ ચાલતી હોય છે, જેવી કે આપણે ખબર છે કે આપણે એમને એમ ખાલી સૂતા હોઈએ તો એ ખબર છે કે હૃદય છે એ ધબકે છે,
તેના દ્વારા કહી શકીએ કે હૃદયના કોષો છે એ શું કરે છે, એક્ટિવ છે, સક્રિય છે, પોતે પોતાનું કામ કરે છે. ફેફસા છે શ્વાસ લે છે. તમે સૂઈ જશો તોય તમારા ફેફસા છે એ શ્વાસ લેવાનું શરૂ જ રાખશે, બરાબર. પછી મૂત્રપિંડમાં ગારણ દ્વારા મૂત્રનું નિર્માણ થાય છે. જે આપણે મૂત્રપિંડ હોય છે, બરાબર, એમની અંદર છે મૂત્રનું ગારણ થાય, એમને એમ છે એ મૂત્ર છે એ પેશાબ છે એ બહાર નીકળતો નથી, એનું ગારણ છે એ જરૂરી છે, એને પછી જ મૂત્રનું નિર્માણ થાય છે. પછી આપણે સૂતા હોય તોય આપણું આપણે રાતે સપનું આવતા એવું કહેતા હોય, સવારે ઉઠીને ઘણી વખત સપનું યાદ હોય, ઘણી વખત ન હોય, ન હોય ત્યારે આપણે એવું કહીએ કે મને તાર સપનું નથી આવ્યું. આવતું તો હોય પણ આપણને સવારે ત્યારે યાદ ન રહ્યું હોય, અને ઘણું સપના એવા હોય કે સવારે ઉઠીને આપણે એ વિચાર તાત્કાલિક આવી જાય કે ના મને રાતે આવું સપનું એવું હતું. તો એનો મતલબ શું કે મગજ છે એ રાતે છે એ સૂતું નથી, એ આરામ નથી કરતું. શું કરે છે, સતત વિચાર્યા જ કરે છે, સતત વિચાર્યા જ કરે છે. એટલે કઈ કઈ પ્રક્રિયાઓ, તો કે હૃદય ધબકતું હોય, ફેફસા શ્વાસ લેતા હોય છે, મૂત્રપિંડમાં ગારણ થતું હોય છે, મગજ વિચારતા હોય છે, આ બધી પ્રક્રિયાઓ છે કોષો દ્વારા થતી હોય, અને કોષો છે એ સતત સક્રિય હોય છે. આ બધી પ્રવૃત્તિઓ કે ક્રિયાઓ પરસ્પર સંબંધિત છે. ઉદાહરણ તરીકે મૂત્રપિંડમાં ગારણ ન થાય તો ઝેરી એટલે કે વિષારી વિષયુક્ત જે ઝેરી પદાર્થો છે આપણા શરીરમાં એકઠા થઈ જાય છે, અને આ પરિસ્થિતિમાં મગજ યોગ્ય રીતે વિચારી શકતું નથી. આ મૂત્રપિંડ છે એને સતત રીતે ગારણ કરવું જરૂરી છે. જો એ ગારણ કરવાનું કોનું, તો કે મૂત્રનું ગારણ કરવાનું છે, સ્ટોપ કરી દે, બંધ કરી દે, તો મૂત્રની અંદર જે કોઈ પણ ઝેરી પદાર્થો હોય, વિષારી પદાર્થો, એ આપણા શરીરમાં એમને રહી જાય છે. શરીરમાં રહી જવાથી આપણું મગજ છે એ વિચારી શકતું નથી, અને શરીરની અંદર કોઈને કોઈ ઉણપ આવે અથવા તો કોઈને કોઈ બીમારી સર્જાય છે. આ બધી પારસ્પરિક ક્રિયાઓ કરવા માટે ઊર્જા અને કાચા પદાર્થોની જરૂરિયાત હોય છે. આ કાચા પદાર્થો આપણા શરીરને બહારથી પ્રાપ્ત થાય છે. તમને અને મને બધાને ખ્યાલ છે કે આપણે જીવન જીવવા માટે છે એક જ વસ્તુ જરૂરી છે. કઈ વસ્તુ, તો કે ખોરાક, બરાબર. તમે છે ખાઓ નહીં, કંઈ પીઓ નહીં, તો તમારે કોઈ પણ કામ કરવું હોય તો એમાં એનર્જી ક્યાંથી આવે? આપણે જેમ કે કોઈ છોડ વાવીએ, બરાબર, તો છોડને કોઈ ખવડાવતા પીવડાવતા નથી, પરંતુ એની ઉપર સૂર્યપ્રકાશ અને પાણી બંને જરૂરી છે, તો અને તો જ માત્ર છે એ ઉછરી શકે છે, બરાબર. એવી જ રીતે આપણા શરીરની અંદર આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે ઉર્જા એનર્જી આવશ્યક છે, અને કાચા પદાર્થોની જરૂરિયાત રહે છે શરીરને. કાચો પદાર્થ એટલે શું કે ખોરાક, આપણે જે ખાઈએ છીએ. તો આ કાચા પદાર્થો આપણા શરીરને બહારથી પ્રાપ્ત થાય છે કે જે આપણે ખોરાક સ્વરૂપે લઈએ છીએ. બીજા શબ્દોમાં કોષો અને પેશીઓને કાર્ય કરવા માટે ખોરાકની જરૂરિયાત હોય છે. શરીરની અંદર રહેલા જે કોષો છે અને પેશીઓ છે એ એકબીજા સાથે છે હળીમળી અને કાર્ય કરે છે, અને એ કાર્ય કરવા માટેને ઘણી બધી ઉર્જાની જરૂર પડતી હોય. તો આ ઉર્જા ક્યાંથી લે, તો કે ખોરાકની જરૂરિયાતમાંથી તે પોતાની ઉર્જા મેળવે છે. તેવો કોઈ ઘટક કે કારક કે જે કોષો તેમજ પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે, તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે. શું કીધું છે અહીંયા, કે તેવો કોઈ ઘટક કે કારક કે જે કોષો તેમજ પેશીઓના યોગ્ય પ્રકારના કાર્યોને રોકે છે, તેનાથી શરીરની સામાન્ય ક્રિયાઓ ખોરવાય છે. કે કોષો અને પેશીઓ છે એને કાર્ય કરવા માટે એનર્જીની, ઉર્જાની, શક્તિની જરૂર પડે, અને જો એ શક્તિ આપણે એને પૂરી ન પાડી શકીએ, ઘટક એને પૂરા ન પાડી શકીએ, તો આગળ છે શરીરની જે કોઈ ક્રિયા છે, આપણે આગળ વિકાસ થવાની ક્રિયા, એ ખોરવાઈ જાય છે, બંધ થઈ જાય છે. ઉપર્યુક્ત બધા તથ્યોને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય તથા રોગની પૂર્વધારણાઓ કે વ્યાખ્યાને આપણે સમજીશું. સ્વાસ્થ્ય અને તેનું કથળવું, હેલ્થ, આપણું જે સ્વાસ્થ્ય છે અને એ કઈ રીતે કથળે છે એ આપણા ઉપર ડિપેન્ડ કરે. આપણે સારો એવો ઢાંકેલો તાજો ખોરાક ખાઈએ તો હજી સ્વાસ્થ્યની અંદર ઘણો બધો ફેર જોવા મળે છે. બાકી જે લોકો છે એ ખોરાકની બાબતમાં છે બહુ બેદરકાર હોય, આપણે કહીએ ને કે એને પોતાના ખોરાકની કંઈ ખબર ના હોય, મન થાય ત્યારે મન તેવા ટાઈમે, દાખલા તરીકે સવારનો નાસ્તો સવારે આપણે કરતા હોય, પછી બપોરે જમવું, સાંજે જમવું, કોઈને રોંઢે ટેવ હોય જમવા નાસ્તો કરવાની, બરાબર. આવી રીતે ઘણા લોકો કેરલેસ હોય કે સવારે કે બપોરે કેમ ન ખાય, ને ખાય ત્યારે 2-3 ટાઈમનું ભેગુંથી જમી લે, ત્યારે શું થાય એના, તો કે ડાયજેસ્ટિવ એની પાચન પ્રક્રિયાઓ પર છે ઘણો બધો ફેરફાર જોવા મળે. પછી જેમ તેમ કાચું ડૂચા જેવું જલ્દી જલ્દી ખાઈ લે તો એની પાચન ક્રિયા છે એ નબળી પડી જાય, અથવા તો એનો એટલો જે જાજો ખોરાક હોય છે એનું પાચનતંત્ર છે એક સાથે પચાવી શકતું નથી, અને શરીરની અંદર કબજિયાત અથવા તો અપચા જેવી જે આ બીમારી છે એનામાં સર્જાય છે.
આપણે બધાએ સ્વાસ્થ્ય શબ્દ સાંભળેલો જ છે અને તેનો વારંવાર ઉપયોગ પણ આપણે કરીએ છીએ. જેમ કે આપણે કહીએ છીએ કે મારા દાદીનું સ્વાસ્થ્ય, તબિયત સારું નથી. ઘણી વખત આપણે આ શબ્દ વાપરતા હોઈએ કે મારા દાદીમાની તબિયત છે સારી નથી, એને હમણાં સારું નથી, બીમાર છે. જેમ કે આપણે કહીએ બરાબર, તો આપણા શિક્ષકો પણ આ શબ્દનો ઉપયોગ કરે છે અને કહે છે કે આ એક સ્વાસ્થ્યપ્રદ વલણ નથી. તો આ સ્વાસ્થ્ય શબ્દનો અર્થ શું થાય છે? તમને એમ કહેવામાં આવે કે સ્વાસ્થ્ય સારું છે એટલે આપણે શું માનીએ? મોસ્ટ ઓફલી બધા એવું જ માનીએ કે બીમાર નથી, સારા છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ હરીફરી શકે એમ છે, ત્રણેય ટાઈમ સારું એવું જમી લે છે, ઊંઘ સારી એવી કરે છે અને આપણાની આ બધા આપણાની જેમ છે કામ કરે છે, બરાબર. એવું થાય તો આપણે એમ કહી શકીએ કે ના, એનું સ્વાસ્થ્ય સારું છે, એ બીમાર નથી. પરંતુ એ કોઈ જગ્યાએથી ઊભા થઈને બીજી જગ્યાએ ન જઈ શકતા હોય, જમાડવા માટે આપણે એની મદદ કરવી પડતી હોય, ઊભા થવા માટે, ખોરાક આપવા માટે અથવા તો કોઈ પણ કામ કરવામાં આપણે એની મદદની જરૂર કરવી પડે, તો આપણે એવું સમજીએ કે એનું સ્વાસ્થ્ય છે થોડું કેવું છે, ખરાબ છે અથવા તો એ બીમાર છે. જો આપણે આ વિષય પર વિચાર કરીએ તો આપણને જ્ઞાત થશે કે તેનો અર્થ સાજા થવા કે સાજા રહેવાથી છે. આપણે સારાપણાનો અર્થ અસરકારક શારીરિક ક્રિયા એવું વિચારી શકીએ છીએ. અમારા દાદીને માટે બજાર જવું અથવા આડોશ પાડોશમાં જવા યોગ્ય થવું તે સારા સ્વાસ્થ્યનું પ્રતીક છે. આપણે એમ વાત કરતા હોય કે મારા દાદી તો છે જ બાજુમાં બેસવા ગયા અથવા તો બજાર છે એમની અંદર એ ખાલી ચક્કર મારવા ગયા છે, તો એ સાંભળીને આપણે સમજી શકશું કે નહીં, એના દાદીમાની જે તબિયત છે એ બહુ સારી હશે, એનું સ્વાસ્થ્ય સારું હશે કે આટલી ઉંમરે પણ એ બજારમાં અથવા તો આડોશ પાડોશમાં હરીફરી શકે છે, બરાબર. અથવા તો અમુકના જ દાદીમાં હોય છે આ એટલી ઉંમરની અંદર છે એ ખાલી ખાટલે ને ખાટલે હોય, તો એના ઉપરથી આપણે અટકળ મેળવી શકીએ, એના ઉપરથી આપણે નિર્ણય લઈ શકીએ કે એમની જે સ્વાસ્થ્ય શક્તિ છે અથવા તો એ કેવા હશે, બીમાર હશે, થોડા કંઈક માંદા હશે, બરાબર. જો તેઓ આ કાર્ય કરવા યોગ્ય નથી તો આપણે કહીએ છીએ કે તેઓનું સ્વાસ્થ્ય સારું નથી. જો તમારી ઈચ્છા વર્ગમાં ભણવાની છે તો આપણે કહીએ છીએ કે તમારી તબિયત સારી છે, અને જો ભણવાની ઈચ્છા ન હોય તો કહીએ છીએ કે તમારી તબિયત સારી નથી. આથી સ્વાસ્થ્ય તે અવસ્થા છે જેને અંતર્ગત શારીરિક, માનસિક તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા યોગ્ય પ્રકારે થાય છે. ઘણી વખત એવું બને, ક્લાસની અંદર આપણે જઈએ, રોજે આપણે એવી સ્ફૂર્તિ હોય, એનર્જી હોય, સવારમાં નાસ્તો કરીને ગયા હોય, પ્રેયર બોલી લઈને નિરાતે જઈએ એટલે આપણે એમ થાય કે ના ના, આજે તો ભણવામાં ધ્યાન આપવું છે, બરાબર, અને નિરાતે મસ્ત લેક્ચર પણ સારા છે. પણ ઘણી વખત આપણે મેન્ટલી અંદરથી એટલા ડિસ્ટર્બ હોઈએ છીએ, આપણે એમ થાય કે નહીં, મને કંઈક થાય છે, હું બીમાર છું, આમ છીએ તો એમ છે, બરાબર, એવું થવા લાગે ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મને છે એમ સારું નથી. આ છે સારું નથી ટૂંકમાં કે મારું સ્વાસ્થ્ય છે, મારી હેલ્થ આજે સારી નથી, જેથી કરીને આપણે કોઈ લેક્ચરની અંદર આપણે થોડુંક ધ્યાન જેટલું ફોકસ કરવું હોય તેટલું કરી શકતા નથી, બરાબર. તો હવે વ્યક્તિગત તેમજ સામૂહિક સમસ્યાઓ બંનેની સ્વાસ્થ્ય પર અસર, કે આપણા શરીર ઉપર વ્યક્તિગત રીતે અથવા તો સામૂહિક રીતે કઈ સમસ્યાઓ થાય છે અને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ કેવી જોવા મળે છે. જો અહીંયા આપણે એક લીટી કીધી છે કે સ્વાસ્થ્ય છે એ અવસ્થાને લગતી હોય છે, જેવી અવસ્થા એના ઉપર ડિપેન્ડ કરે અને એના અંતર્ગત આપણી શારીરિક વિચારસરણી, માનસિક તથા તો સામાજિક કાર્ય કરવાની ક્ષમતા દ્વારા આપણે એના અલગ પ્રકાર પાડી શકીએ છીએ. બીમાર હોય તો શારીરિક રીતે આપણે છે એ કેવા બીમાર જ રહે, ઊભું થવાની શક્તિ ન આવે, અણશક્તિ આવી ગઈ એવું કહેતા હોય. પછી માનસિક એટલે કે માનસિક એટલે શું કે આપણે મગજથી છે થોડા ડિસ્ટર્બ હોય, બરાબર. તથા સામાજિક કાર્ય કરવાની ક્ષમતા એટલે કે આપણે છે કોઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થતી નથી. જો સ્વાસ્થ્ય કોઈ એક વ્યક્તિની શારીરિક, માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતાને પૂર્ણરૂપે સમન્વય સ્થિતિ દર્શાવે છે, કે આપણું સ્વાસ્થ્ય છે, આપણી હેલ્થ છે એ કોઈ પણ એક વ્યક્તિ હોય, બરાબર, એક પર્સન માટે લીધેલું છે, કે એની શારીરિક સ્થિતિ, એની માનસિક તથા સામાજિક જીવનની ક્ષમતા કેવી છે અને એ પૂર્ણપણે સમન્વય સ્થિતિ દર્શાવે છે, તો કોઈ પણ વ્યક્તિ તેને સ્વયં સંપૂર્ણ સ્વરૂપે પ્રાપ્ત કરી શકતું નથી. કોઈ એક વ્યક્તિ છે એની હેલ્થ છે આપણે આવી રીતે જોઈ શકતા નથી, તો બધા સજીવોનું સ્વાસ્થ્ય તેમની આજુબાજુ અથવા તેમની આસપાસના પર્યાવરણ પર આધારિત હોય છે, કે કોઈ મનુષ્ય છે કેવા વાતાવરણની અંદર રહે છે, તેનું ખોરાક કેવું છે, તેનું પાણી કેવું છે, બરાબર, આજુબાજુનું બધી વસ્તુઓ કેવી છે, પર્યાવરણ કેવું છે, એ છે એના ઉપર આધાર કરે છે. શા માટે? કારણ કે તે
વ્યક્તિ જેવા પર્યાવરણની અંદર રહે છે ત્યાંથી જે ખોરાક મેળવે છે, એમાંથી જે પાણી મેળવે છે, કે કેવા કેવા લોકો સાથે રહે છે, એની માનસિક સ્થિતિ કેવી છે, એની સામાજિક વલણ કેવું છે, એમના ઉપર એની આ જે સ્વાસ્થ્યની પરિસ્થિતિ છે એ આધાર રાખે છે. પર્યાવરણમાં ભૌતિક કારક કે ઘટક આવે છે. પર્યાવરણમાં પાયાના પરિબળો કે કારક કે ઘટકો આવે છે. ઉદાહરણ તરીકે ચક્રવાત આપણા સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે. ચક્રવાત આવે તો તેનાથી છે આપણા સામાજિક પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિ તો છે એ ખરાબ થવાની જ છે, કારણ કે ચક્રવાતના હિસાબે છે આપણા ઘર દરિયાની નજીક હોય તો ચક્રવાત આવે એના હિસાબે છે દરિયાનું પાણી છે ઘરની અંદર આવી જાય તો બધી ઘરની ઘરવખરી હોય એ બધી ડૂબી જાય અથવા તણાઈ જાય અથવા તો ખરાબ થઈ જાય. તો આર્થિક રીતે તો આપણે કેવા થઈ ગયા છે, સાવ બેકાર થઈ ગયા, બરાબર, આપણે ગરીબ બની ગયા. પછી આપણી શારીરિક સ્થિતિ છે એ ઘણા લોકો છે એમાં ફસાઈ ગયા હોય તો એના સ્વાસ્થ્યને છે એના ઉપર ઘણી અસર થાય, અને માનસિક રીતે છે એ પણ ઘણા બધા ડિસ્ટર્બ થાય, કારણ કે એને મનમાંથી નીકળતું નથી કે મને આવું કે આવું થયું છે, બરાબર. તો પરંતુ તેનાથી પણ વધારે મહત્ત્વપૂર્ણ એ છે કે માનવ સમાજમાં રહે છે, આથી આપણું સામાજિક પર્યાવરણ, આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય મહત્ત્વપૂર્ણ છે. સમાજની અંદર રહેતા હોય તો આપણું આજુબાજુનું પર્યાવરણ કેવું છે, આપણું વ્યક્તિગત સ્વાસ્થ્ય કે હું કેવો છે એ હેલ્ધી છું, બરાબર, એ આપણા ઉપર નિર્ભર છે. આપણે વ્યવસ્થિત રીતે રહેવાનું, જેથી કરીને આપણે ગામ કસ્બાઓ અથવા શહેરોમાં રહીએ છીએ આવા સ્થાનોમાં આપણા ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ દ્વારા જ થાય છે. ગામ એટલે કે તમને ખબર છે વિલેજ, આપણે જે ગામડાઓમાં રહેતા હોય. કસ્બાઓ એટલે કે અમુક પ્રકારની જાતિઓ હોય એનો જૂથ જ્યાં રહેતો હોય, દાખલા તરીકે આદિવાસી લોકો હોયનો અમુક જૂથ છે એ અલગ અલગ ગામોમાં રહેતા હોય, બરાબર. પછી જે ભીલ લોકો હોય એનો જૂથ છે અમુક સ્થળે જ જોવા મળે છે, એવી રીતે એને કહેવાય કસ્બાઓ. અથવા તો મોટા શહેરોમાં બધા રહેતા હોય. આવા સ્થાનોમાં આપણા ભૌતિક પર્યાવરણનું નિર્ધારણ પણ સામાજિક પર્યાવરણ દ્વારા થાય છે. આજુબાજુનો સમાજ કેવો છે, કોની સાથે રહે છે, એના ઉપરથી જ આજુબાજુનું ભૌતિક પર્યાવરણ નક્કી થાય છે. વિચારો કે કચરો ઉપાડવાવાળી વ્યક્તિઓ, સફાઈ કામદારવાળા હોય છે, એ કચરાનો નિકાલ ન કરે તો શું થાય? વિચારો, જો નાળાઓ સાફ ન હોય તો શું થાય? આપણે એવું વિચારીએ કે કચરો સાફ નથી કરવો, આપણે થોડા કચરો સાફ કરી શકીએ આમ તેમ, તો કોઈ કચરાનો નિકાલ ન કરે, કોઈ કચરો સાફ ન કરે, નદી નાળા કોઈ સાફ ન કરે તો પરિસ્થિતિ શું સર્જાય? ખ્યાલ છે તમને કે કચરાનો નિકાલ ન કરવામાં આવે તો આખું શહેર અથવા ગામ અથવા તો કસ્બાઓ છે બધું છે ગંદકીથી ફેલાય છે, અને ગંદકીના હિસાબે છે બધા માણસો છે આળસ કરે કે હું નહીં કરું આ કે હું નહીં કરું, એના હિસાબે છે એકબીજા માણસ છે માણસના દુશ્મન બની જાય, અને આ કચરાના હિસાબે છે એક દિવસ એવો આવે કે બધા જ વ્યક્તિઓ છે એ બીમાર પડી જાય. જો વધુ માત્રામાં કચરો ગલીઓમાં ફેંકવામાં આવે અથવા ખુલ્લા નાળામાં રોકાયેલા પાણીમાં તે સ્થિર પડેલો રહે તો ખરાબ સ્વાસ્થ્યની સંભાવના વધી જાય છે. આથી સામુદાયિક સ્વસ્થતા સ્વાસ્થ્ય માટે જ મહત્ત્વપૂર્ણ હોય છે. એવું નહીં કે કોઈ એક વ્યક્તિ વિચારે કે ચાલો હું છે ચોખ્ખું રાખીશ, બરાબર, ક્યાંય રસ્તા પર કોથળી નહીં ફેંકું, કાંઈ પણ મારી હાથમાં આવી છે તો ડસ્ટબિનમાં જ હું નાખીશ, અથવા તો હું આ રૂલ્સનું પાલન કરી આનું. એ એક વ્યક્તિ જ્યારે એવું વિચારશે તો એનાથી એવું કાંઈ નહીં થાય. જ્યારે બધા જ વ્યક્તિઓ સામૂહિક રીતે બધા વિચારે અને બધા આ કામ છે કરવા માટે સપોર્ટ કરે તો અને તો જ માત્ર છે આપણે બધી જગ્યાએ ચોખ્ખાઈ છે રાખી શકીએ, સ્વચ્છતા રાખી શકીએ. શા માટે? કારણ કે એક સળીથી ક્યારેય રૂમ ભરાતો નથી, બધી સળીઓ ભેગી થઈ ત્યારે એક વર્ગખંડ છે એની સફાઈ વ્યવસ્થિત રીતે થાય. એવી જ રીતે છે આ એક વ્યક્તિ કોઈ સ્વચ્છતા માટે આગળ વધશે તો એનું કાંઈ કામ નહીં આવે. સામુદાયિક રીતે સમૂહમાં જો બધા લોકો સાથે વિચારી અને સ્વચ્છતા રાખશે તો જ છે આપણું સ્વાસ્થ્ય છે એ સારું રહેશે. પ્રવૃત્તિ કે તમારા સ્થાનિક પ્રશાસન, પંચાયત, નગર નિગમ દ્વારા સ્વસ્થ પાણી એટલે કે પૂરું પાડવા માટે શું ઉપાય કરેલ છે તેની જાણકારી મેળવો. આ પ્રવૃત્તિ તમને તમારા ઘરની બધાની અલગ અલગ પ્રવૃત્તિ હોય, કારણ કે જે જે કોઈ જે સિટીમાં રહેતા હોય અથવા ગામડામાં રહેતા હોય અથવા તો જ્યાં કોઈ રહેતા હોય ત્યાં પાણી છે તમારા નગરવાળા અથવા તો મહાનગરપાલિકાવાળા નગરપાલિકાવાળા કઈ રીતે પૂરું પાડે છે એ પૂછવામાં આવ્યું. શું તમારા મહોલ્લામાં બધા જ રહેવાસીઓને સ્વચ્છ પાણી પ્રાપ્ત થાય છે, ચોખ્ખું પાણી મળે છે? તો કે હા, અમે જ્યાં રહીએ છીએ એના આજુબાજુમાં બધા લોકો રહે છે, બધા લોકોને ચોખ્ખું પાણી પીવા માટે મળે છે. ઘણાને બોર છે, ઘણાને કૂવાઓ છે, ઘણાને છે નર્મદાની લાઈનનું પાણી આવતું હોય અલગ અલગ રીતે, અને પછી જેની જેવી પરિસ્થિતિ એવી રીતે બધા ઘરમાં પણ પોતાની રીતે અલગ અલગ રીતે છે પાણી શુદ્ધ કરવાની ટ્રીટમેન્ટ રાખતા હોય છે.
તમારા સ્થાનિક પ્રશાસન તમારા મહોલ્લામાં ઉત્પન્ન કચરાનો નિકાલ કેવી રીતે કરે છે? તો કે આપણે છીએ બધા સિટીની અંદર રહેતા હોય તો આપણો કચરો છે ઘરની અંદર, તો એ જે કચરા પેટીની ઓલી ગાડી આવે છે બરાબર, એમની અંદર કચરો નાખી દે. અને એ લોકો છે શહેરની બહારે થોડોક એવો જ્યાં કચરો એકઠો કરતા હોય, જ્યાં સળગાવતા હોય અથવા તો એનું છે રિસાયકલિંગ કરતા હોય, ત્યાં એ કચરાની ગાડી ઠલાવવા જતા હોય છે. શું સ્થાનિક અધિકારી દ્વારા કરેલા ઉપાયો પર્યાપ્ત છે? કે જ્યાં સ્થાનિક લોકો રહે છે એના અધિકારીઓ એના દ્વારા કોઈ એવા ઉપાયો કરેલા છે? તો કે હા, બધા લોકો પોતાની રીતે બનતી કોશિશ કરે છે. જો ન હોય તો તેમાં સુધારણા માટે તમે કયો ઉપાય સૂચવી શકો છો? કોઈ લોકો છે ક્યાંય ગાડી કે ન આવતી, અથવા તો ઠેર ઠેર જગ્યાએ છે શેરીએ છેરીએ કચરા પેટી મૂકેલી ન હોય, તો આપણે નગરપાલિકાની અંદર જઈ અને આપણે કરી શકીએ બરાબર, કે એને કહી શકીએ કે ભાઈ અમારે અહીંયા કયા કચરા પેટીની જરૂર છે, જેથી કરીને અમારી જે શેરી છે એ ગંદી ન થાય. તમે તમારા ઘરમાં દૈનિક અથવા અઠવાડિયામાં ઉત્પન્ન થતા કચરાને ઘટાડવા માટે શું કરશો? આપણા ઘરનો કચરો આપણે વધારે કાઢવો કે ઓછો એ આપણા હાથની વાત છે બરાબર, કે કોઈ વસ્તુ છે તોડફોડ ઓછી કરવી, અથવા તો આડી અવડી વસ્તુ છે એને જ્યાં ને ત્યાં ન નાખી દેવી, કે જે પાછી ઉપયોગમાં આવી શકે એવી વસ્તુ હોય એને વ્યવસ્થિત રીતે વાપરવી, એવું બધું આપણે કરી શકીએ છીએ. સ્વાસ્થ્યને માટે આપણને ખોરાકની જરૂરિયાત હોય છે. આ ખોરાકને મેળવવા માટે આપણે કામ કરવું પડે છે. તેના માટે આપણે કામ કરવાનો અવસર શોધવો પડે છે. સારી આર્થિક સ્થિતિઓ તથા કાર્ય પણ વ્યક્તિગત સ્વાસ્થ્યને માટે જરૂરી છે. કે આપણે કેવી જગ્યાએ રહીએ છીએ, અથવા તો આપણે ખોરાકની જરૂરિયાત હોય બરાબર જીવન જીવવા માટે, તો જીવન જીવવા માટે જે ખોરાકની જરૂરિયાત હોય એ ખોરાક શેમાંથી મેળવીએ આપણે? એના માટે કામ કરવું પડે ને. આખો દિવસ આપણે બેઠા રહીએ ને તો કોઈ આપણે ખોરાક તૈયાર આપી જાય ને, એના માટે આપણે કામ કરવું પડે, નોકરી કરવી પડે, ક્યાંય ખેતીવાડી કરવી પડે, અને એમાંથી જે કોઈ પણ ખોરાક આવે છે એ આપણે એને ખાઈ શકીએ છીએ. તો આપણે ક્યાંય જોબ કરવાની કામ કરવાનો અવસર પણ શોધવો પડે છે. સારી આર્થિક સ્થિતિ આપણે આપણી ખુદની બનાવવી પડે છે. સ્વસ્થ રહેવા માટે આપણે ખુશ રહેવું આવશ્યક છે. એવું જરૂરી નથી કે જેની પાસે ઘણા બધા પૈસા હોય અથવા તો ઘણું બધું જમવાનું હોય એ લોકો જ ખાલી છે સ્વસ્થ રહી શકે છે કે હેલ્ધી રહી શકે છે, પણ અંદરથી મનથી છે એ લોકો રોજને રોજ છે અંદરથી કોઈ બીમારીથી પીડાતા હોય કે કોઈ માનસિક તણાવથી પીડાતા હોય તો એ વ્યક્તિ ક્યારેય ખુશ ન રહી શકે. જો આપણે મનથી અંદરથી ખુશ રહીશું તો જ છે આપણે સ્વસ્થ અને હેલ્ધી રહીશું. જો કોઈની પણ જોડે આપણો વ્યવહાર સારો ન હોય અને એકબીજાથી ડરતા હોઈએ તો આપણે ખુશ અને સ્વસ્થ રહી શકતા નથી. કોઈથી ડરવું અથવા તો કોઈનું આપણે મનમાં ખાર કરવો, આ તે એવું આપણું માનસિક સ્થિતિ છે એ નેગેટિવ વિચારમાં જ્યારે ચડી જાય ને ત્યારે આપણે ક્યારેય હેપી રહી શકતા નથી, અને હેપી ન રહીએ તો હેલ્ધી પણ રહી શકતા નથી. એટલા માટે વ્યક્તિગત સ્વાસ્થ્યને માટે સામાજિક સમાનતા અને સંબંધિતતા ખૂબ જ આવશ્યક છે. આપણે એવી રીતે વિચારી શકીએ છીએ કે અનેક સામુદાયિક સમસ્યાઓ આપણા વ્યક્તિગત સ્વાસ્થ્યને કેવી રીતે અસર પહોંચાડે છે. આપણે કોઈ વ્યક્તિનું વિચારવું ના વિચારવું એ છે આપણા હેલ્થ ઉપર સ્વાસ્થ્ય ઉપર કેવી રીતે અસર કરી શકે છે, એ આપણા ઉપર શું અસર પહોંચાડી શકે? તો કે જો ઘણી બધી અસર એ પહોંચાડી શકે. આ છે આરોગ્ય રક્ષણ અને સ્વસ્થતા દ્વારા સંક્રમિત રોગોનું અવરોધન કે અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ. જો આ મલીય દ્રવ્યો છે, મળ દ્રવ્યો કે જે છે ઝાડા હોય બરાબર અથવા તો એવા કોઈ પદાર્થો હોય ખરાબ, એના ઉપરથી છે આપણે કઈ રીતે છે તંદુરસ્ત રીતે રહેવું અથવા તો જીવન જીવવું કે ખોરાક કઈ રીતે ખાવો, પાણી કઈ રીતે પીવું, એ બધી વસ્તુ સમજાવી છે. 5 ફેક્ટર એફ શું કરી શકાય? તો કે પાણીના સ્ત્રોતનું રક્ષણ કરવું. પહેલાં તો આપણે પાણીનો સ્ત્રોત જ્યાંથી પાણી મળતું એનું રક્ષણ કરવું જોઈએ, વ્યવસ્થિત રીતે ચોખ્ખું પાણી આવે એનો ખ્યાલ રાખવાનો. પછી પાણીની સારવાર અને સંગ્રહ સલામતી પૂર્ણ કરવા, કે પાણી છે એને આપણે ધ્યાન રાખવાનું, વધારે વેડફીને નાખવાનું, એનો સંગ્રહ છે સારી એવી રીતે કરવો. ખોરાક બનાવતા અને ખાતા પહેલાં હાથ બરાબર સાબુથી સાફ કરવા જોઈએ. શૌચક્રિયા પછી હાથ સાફ કરવા જોઈએ. ખોરાકને ઢાંકીને રાખવો, માખીઓનું નિયંત્રણ કરવું. વધારે માખીઓ હોય તો આપણે ફિનાઇલ અથવા તો અલગ અલગ પ્રકારના લિક્વિડનો યુઝ કરી અને માખીઓને ભગાવવી જોઈએ, જેથી કરીને આપણો ખોરાક છે એ છે એ ખરાબ કરે નહીં. પછી ઉપયોગ કરતાં પહેલાં શાકભાજી અને ફળ સાફ કરવાના. બજારેથી આવે ત્યારે તો કોરોનાનું થઈ ગયું એટલે બધા લોકો થોડાક વધારે જાગૃત થઈ ગયા, શાકભાજી કે કાંઈ પણ
ફ્રૂટ કે બહારથી લાવે એટલે ડાયરેક્ટલી પહેલાં એને ધોઈ નાખે, સૂકવીને પછી જ એને ફ્રીજમાં રાખતા હોય છે અને પછી એનો ઉપયોગ કરે. ખુલ્લામાં શૌચક્રિયા ટાળો, કે બહારમાં જ્યાં ત્યાં છે બરાબર, કે ટોયલેટને કરવાની એવી થોડીક છે એ ધ્યાન રાખવાનું, જેથી કરીને આપણા હિસાબે આજુબાજુના વિસ્તારના લોકોનું જીવન છે એ ખોરવાય નહીં, એ બીમાર ન પડે. યોગ્ય ગટર વ્યવસ્થા તંત્ર, કે ગટર વ્યવસ્થા છે એ તૂટેલી ફૂટેલી ગટર હોય, ખાલી નામના ગટર હોય કે હાલો અમારે શેરીમાં તો ગટર છે પણ બધું પાણી ઉભરાઈ ઉભરાઈને છલકાઈને બહાર નીકળતું હોય એવા ગટરની કોઈ જરૂર નથી. એનું તંત્ર છે કેવું હોવું જોઈએ, એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ એની વ્યવસ્થા, અને પાણીની યોગ્ય વારવાર થવી જોઈએ. તો આ આરોગ્ય રક્ષણ સ્વચ્છતા દ્વારા છે આપણે આ બધી વસ્તુઓ છે અહીંયા જોઈ. સ્વચ્છ અને રોગમુક્ત વચ્ચેની ભિન્નતા શું છે, કે રોગમુક્ત રહેવું એટલે શું અને સ્વસ્થ રહેવું એટલે શું, એના વચ્ચેની જે કોઈ ડિફરન્સ છે, તફાવત છે, આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.